તો અમદાવાદમાં તમામ પ્રકારની સારવારો મળી રહે છે, ત્યારે હવે ન્યુરો સ્ટ્રોક એન્ડ ક્રિટિકલ કેર ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ થઈ ગયું છે, જેમાં બ્રેઇન એટેક તેમજ લકવાના દર્દીઓને તાત્કાલિક સારવાર ખૂબ જ સરળતાથી મળી રહે છે. થલતેજ પાસે આવેલી આ હોસ્પિટલમાં તમામ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સારવાર આપવામાં આવશે, જે ઇન્ડિયાની બીજા નંબરની હોસ્પિટલ લેટેસ્ટ સુવિધાવાળી હોવાનું જણાય છે. સ્ટ્રોકના કેસીસ ધીરે ધીરે વધી રહ્યા છે. સ્ટ્રોક ખૂબ જ ગંભીર પ્રોબ્લેમ છે. સ્ટ્રોક એટલે બ્રેઇન અટેક અથવા તો લકવાની અસર એ દુનિયામાં નંબર વન કોઝ ઓફ ડિસેબિલિટી એટલે અપંગતાનું દુનિયામાં નંબર વન રીઝન છે. દર 2 સેકન્ડે દુનિયામાં કોઈને લકવાની અસર થાય છે અને દર 6 સેકન્ડે દુનિયામાં કોઈ લકવાના કારણે મૃત્યુ પામે છે. દુનિયાભરમાં 65 લાખ દર્દીઓ લકવાના કારણે મૃત્યુ પામે છે, જે આંકડો એઇડ્સ, મલેરિયા અને ટ્યુબરક્યુલોસિસના ટોટલ કરતાં પણ વધારે છે. દુનિયાભરની વાત કરીએ, એમાં ઇન્ડિયાની વાત કરીએ તો 16 લાખથી 17 લાખ કેસીસ ઇન્ડિયામાં દર વર્ષે નોંધાય છે લકવાના, જે ઉત્તરોત્તર એનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં લગભગ રોજે રોજ 600થી વધારે લકવાના કેસીસ નોંધાય છે અને લકવામાં લગભગ 65% કેસીસ બ્લોકેજના કારણે હોય છે, જેમાં મગજને લોહી પહોંચાડતી કોઈ પણ એક નસનું બ્લોક થાય છે, અને 15% કેસીસમાં હેમરેજના કારણે થાય છે, જેમાં મગજમાં જતી કોઈ પણ એક નસને ફાટવાના કારણે હેમરેજ થાય છે. દર વર્ષે લકવાના કેસીસમાં આપણને ઉત્તરોત્તર વધારો થવા મળે જોવા મળે છે અને લકવા થતા દર્દીની એવરેજ ઉંમરમાં ઘટાડો જોવા મળે છે. એટલે હવે યંગ લોકોને પણ લકવા કેસીસ થતા વધારે જોવા મળે છે. લગભગ 25-30% કેસીસમાં પેશન્ટની ઉંમર 50 વર્ષ કે એનાથી નીચેની હોય છે. મુખ્ય કારણ એ છે કે હાલ આપણી આજની લાઇફસ્ટાઈલ, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને વધતું જતું સ્ટ્રેસનું પ્રમાણ, હાર્ટની અનિયમિત રિધમ કે હાર્ટના ડિસીઝને પણ વધવા જતા પ્રોબ્લેમોના કારણે સ્ટ્રોકના કેસીસ આપણને દિવસે દિવસે વધતા જતા જોવા મળે છે. બીજી મોટી હોસ્પિટલોમાં સ્ટ્રોક યુનિટ કે લકવાની કેર બીજી બધી સર્વિસીસનો એક ભાગ હોય છે, એટલે ઘણી વખત એના પર એટલું ફોકસ કે એવા પ્રોટોકોલ મેન્ટેન નથી થતા હોતા. અહીંયા આપણે ડેડિકેટેડ અમેરિકાના ગાઈડલાઇન્સના પ્રોટોકોલ પ્રમાણે ફૂલ ફોકસ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, સ્પાઇન અને પેઇન પર આપીએ છીએ અને એમાં પણ લકવાના પેશન્ટ્સ માટે ખાસ પ્રોટોકોલ છે, જેમાં રવિવારે રાત્રે આવે કે સોમવારે સવારે આવે એમની ટ્રીટમેન્ટમાં કોઈ ફરક ના પડે. વાર તહેવાર જોયા વગર પ્રોટોકોલ પ્રમાણે બધા જ પેશન્ટ્સને બધી જ રીતની પૂરી સર્વિસીસ મળે એ પ્રમાણેનું ખાસ ધ્યાન આપવા માટેનું એક ઇન્ડિપેન્ડન્ટ કોમ્પ્રિહેન્સિવ વન સ્ટોપ સોલ્યુશન સ્ટ્રોક સેન્ટર છે.